આજથી વરે સર આપણે જોઈએ તો ધોલેરા સરમાં આ વખતે કેટલાના એમઓયુ થયા અને કયું નવું રોકાણ આવે છે અહીંયા? એક તો સૌથી અગત્યનું જે રોકાણ આવી રહ્યું છે આ માટે આ લોકોનું ડિસિઝન થઈ ગયું છે. સિન્સાન ઇન્ડસ્ટ્રીઝ છે એમની, જેવી ક્રોમેની સ્ટીલ છે, આ લોકો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બેટરી બનાવવા માટે ધોલેરા SIRમાં 500 એકર જમીન આ લોકો લઈ રહ્યા છે. એમનું ટોટલ $3 બિલિયન એટલે 21,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. અને બીજી એક MOU આપણે કર્યું છે, આ CRRC ચાઇનીઝ કંપની છે, આ મેટ્રો રેલ માટે કોચ બનાવે છે, એમનું આશરે 400 કરોડનું રોકાણ થવાનું છે. સાથે સાથે ધોલેરા એરપોર્ટ માટે આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે MOU કરવામાં આવ્યું છે, આમાં ટૂંક સમયમાં કામ ચાલુ થશે. એક્સપ્રેસ વેનું કામ ઓલરેડી ટેન્ડર થઈ ગયું છે, આ કામો ઝડપથી ચાલુ થશે. આ ઉપરાંત ટોરેન્ટ પાવરનું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે, આ લોકો 1,000 કરોડના ખર્ચે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાના છે, આ માટે પણ MOU થયેલું છે. સાથે સાથે GPCL સાથે 1,000 મેગાવાટ સોલર પાર્કનું ફેઝ 1નું જે બિડિંગ થઈ રહી છે આનું ટેન્ડર થઈ ગયા છે, આનું એક MOU થઈ રહ્યું છે. આપણે જોઈએ તો ધોલેરા શહેરમાં એવી કઈ વિશેષતા રહેલી છે કે જેના કારણે હજી વધુ રોકાણકારોએ ત્યાં આવવું જોઈએ? એક તો અહીંયા ખરેખર જે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, આ કંપનીઓ માટે મોટો આકર્ષણ છે. સાથે સાથે જે આપણી પાવર ટેરિફ છે આ અન્ય જગ્યાઓ કરતાં ઘણું ઓછું છે, આશરે 35% ઓછું છે. જે પણ પાવર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ છે એમની માટે દર વર્ષે ખૂબ મોટી બચત થવાની છે, એટલે એમને માટે બીજું આકર્ષણ છે. કનેક્ટિવિટી જે એરપોર્ટ હોય, એક્સપ્રેસ વે હોય અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય થઈ રહી છે, આ પણ એક મહત્વપૂર્ણ કારણ બની રહે છે. ધોલેરા પોર્ટના ડેવલપમેન્ટની પણ વાત હતી, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે કરતા હતા, તો પોર્ટ ડેવલપમેન્ટને લઈને કઈ યોજના છે આગળની? અત્યારે તો અમે બતાવીએ છીએ કે નિયરેસ્ટ પોર્ટ પીપાવાવ છે અને જે કનેક્ટિવિટી જે રીતની છે, તો અને સાથે સાથે અમારું જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાણ છે, એક્સપ્રેસ વે થઈ રહ્યો છે, રેલવે કનેક્ટિવિટી થઈ રહી છે, તો આ એક મોટું આકર્ષણ છે. આને લીધે બધી કંપનીઓ આવી રહી છે. તો અત્યારે લોજિસ્ટિક્સમાં ગુજરાતની રેન્કિંગ ઓલરેડી નંબર 1 છે અને ધોલેરાની જે લોકેશન છે આ એક મોટો એડવાન્ટેજ છે. પોર્ટથી સેજ દૂર છે, આશરે 4-1 કલાક લાગે છે પીપાવા માટે, પણ ડેડિકેટેડ ફ્રેટ કનેક્ટિવિટીને લીધે જે હિન્ટરલેન્ડને સર્વ કરવા માટે એક મોટો એડવાન્ટેજ મળે છે. એટલે ફિનિશ ગુડ્સ હોય આ તરત જ ભારતમાં તમામ જગ્યાઓ પહોંચાડી શકાય, એટલે આ માટે એક કંપનીઓને મોટો ફાયદો મળી રહ્યો છે. આજે જે રોકાણની તમે વાત કરી હતી, ભવિષ્યમાં આજે બીજા કયા રોકાણ ત્યાં આવવાની શક્યતા તમને લાગી રહી છે? ઘણી કંપનીઓ સાથે અત્યારે વાતચીત ચાલે છે, આમાં મોટા પ્લેયર્સ પણ છે, દેશના પણ છે અને વિદેશના પણ છે. એમને શરૂઆતમાં કેટલીક કંપનીઓને ઝીઝક હતી કે આ લોકો પ્રથમ પ્લાન્ટ નાખવામાં એમને થોડી કઈ રીતની મુશ્કેલીઓ આવી શકે, પણ આ રીતનું એક મોટો 21,000 કરોડનું જ્યારે રોકાણ થઈ રહ્યું છે, તો હવે કંપનીઓ તરફથી, બીજી કંપનીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે એમને હવે ડિસિઝન લેવામાં ખૂબ જ સરળતા રહેશે, કેમ કે આ લોકો સાઇટ જોઈ ગયા હતા, આ લોકો સંતુષ્ટ હતા, એમને એક જે ઝીઝક હતી કે હવે પ્રથમ કદાચ થવામાં કેટલી મુશ્કેલીઓ આવે, એટલે હવે બીજી કંપનીઓ ઝડપથી આવી જશે.